नमस्कार, हूँ छु भूमि। समाचार की शुरुआत करें महत्वपूर्ण समाचार थी। तो महत्वना समाचार सामे आवी रहा छे, तेना पर नजर करवामां आवे। राज्यसभा की चूंटणी जो मामलो छे तेने लईने महत्वपूर्ण बात सामे आवी छे। भाजपे त्रीजा उम्मीदवारों ने मैदान में उतारवा जशे अने तेनी सत्तावार जाहेरात आज सांज सुधी ख्याल आवी जशे। कांग्रेस आ संतोष नो माहौल जोवा मळी रह्यो छे। आपने जणावी दे, त्रीजा उम्मीदवारों अंगे छेल्ली घड़ीनुं सस्पेन्स यथावत जोवा मळी रह्यो छे। राज्यसभानी चूंटणीमां भाजप त्रीजा उम्मीदवारने मैदाने उतारशे। कांग्रेसमां संतोषनो माहौल जोवा मळी रह्यो छे अने तेनो लाभ भाजप क्यांक ने क्यांक लई शके तेवुं लागी रह्यु छे। त्रीजा उम्मीदवार अंगे छेल्ली घड़ीनुं सस्पेन्स जोवा मळशे अने त्रीजी बैठक जाळवी राखवा माटे भाजपे क्यांक ने क्यांक कमर कसी होय तेवुं लागी रह्युं छे। ने कांग्रेसना बे संभवित उम्मीदवारनी जाहेरात माटे समय पार्टीमां बबाल जोवा मळी रहेशे अने भाजप बबालनो लाभ लेवा माटे मैदाने उतरी छे। आपने जणावी दे कि महत्वपूर्ण बाबत हाल सामे आवी रही छे। राज्यसभाने लईने कांग्रेस बे बैठक पर न जीती शकी अने तेना माटे व्यू गोठवामां आव्यो छे भाजप द्वारा। आपने जणावी दे, राज्यसभाने लईने महत्वपूर्ण बाबत हाल सामे आवी रही छे। राज्यसभानी चूंटणीमां भाजप त्रीजा उम्मीदवारने मैदानमां उतारशे ने कांग्रेसना संतोषनो लाभ भाजप क्यांक ने क्यांक लई शके तेवुं लागी रह्युं छे। क्यांक ने क्यांक त्रीजा उम्मीदवार अंगे छेल्ली घड़ीनुं सस्पेन्स पण यथावत रहेशे। આપણે જણાવી દઈએ કે રાજ્યસભાની ચૂંટણીની જે નામો જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને બલદેવ ઠાકોર અને સીજે ચાવડાએ પણ નારાજગી વ્યક્ત કરી છે। આવો તેમણે શું કહ્યું છે સાંભળીએ। તમામે તમામ ધારાસભ્યોને જણાયા સાંભળ્યા પછી મોટા ભાગના જે ધારાસભ્યોના નામો હતા એ નામથી વિપરીત નામ આવવાના કારણે તમામ ધારાસભ્યો એ નારાજ થયા છે। હકીકત એ હતી કે ધારાસભ્યનું સૂચવેલા નામ તમારે જો કદાચ લાવવાના હતા તો ધારાસભ્યને સાંભળવાના હતા અને ધારાસભ્યને સાંભળવા જ નહોતા તો પછી ધારાસભ્યને સાંભળી અને એ સિવાયના જે બીજા નામો આવ્યા છે એ નામ સાથે ધારાસભ્યનો વાદો છે। નામો ઉપસી આવ્યા હતા, એ નામો પૈકી એક નામ આવે અને પછી એકાદ નામ હાઈકમાન્ડ જે નક્કી કરે તો વિચારી શકાય એવું ધારાસભ્યોની લાગણી છે। આ લાગણી અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડી છે માનનીય પ્રમુખશ્રીના માધ્યમ દ્વારા અને વિપક્ષના નેતા દ્વારા પણ આ માધ્યમ દ્વારા અમે દિલ્હી સુધી આ વાત પહોંચાડીશું અને ગુજરાતના ધારાસભ્યો જે ઈચ્છે છે એ પ્રમાણે રાજ્યસભામાં ટિકિટ અપાય, રાજ્યસભાનું મેન્ડેટ અપાય એવી બધા જ ધારાસભ્યોની લાગણી છે, એમાં હું પણ એમાં સામેલ છું। આ સાથે ન્યૂઝ રૂમ થી લાઈવ જોડાઈ ગયા છે અરુણ શાહ, અમારા સંવાદદાતા। અરુણ, જણાવશો કે જે રીતે માહિતી સામે આવી રહી છે રાજ્યસભાની ચૂંટણીના જે ઉમેદવારોના નામને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા ત્રીજા ઉમેદવારોની જે નામ છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક સસ્પેન્સ યથાવત છે અને બીજી સાઈડ કોંગ્રેસ દ્વારા કોઈ પણ નામ નક્કી કરવામાં નથી આવ્યા, તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે અથવા તો કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ખાડે જઈ રહી છે? ગુજરાતમાં જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે ત્યાં સુધી કોંગ્રેસ કડડભૂસ થવાના આરે છે તેવા સંજોગો હાલના તબક્કે વર્તાઈ રહ્યા છે। આવતીકાલે જ્યારે રાજ્યસભાની ચાર બેઠકો ગુજરાતમાં ખાલી પડી છે તે સંદર્ભે 26 માર્ચના રોજ ચૂંટણી યોજાવાની છે, પરંતુ જે ઉમેદવારીપત્રો ભરવાના છે તેની અંતિમ તારીખ આવતીકાલે છે, એટલે કે આવતીકાલે બપોરે 3:30 કલાકે આ અંગેનો ઉમેદવારીપત્ર ભરવાનો સમય પૂર્ણ થાય છે ત્યારે ચોક્કસ રીતે કહી શકાય કે ગુજરાત કોંગ્રેસમાં જે ચહલપહલ મચી છે અને જે નામો વહેતા કરવામાં આવ્યા જેની સત્તાવાર સમર્થન હજી સુધી મળી શક્યું નથી અને જે નામ ચર્ચામાં વહેતા થયા છે તેમાં ગુજરાત બહારના ઉમેદવાર તરીકે જે રાજીવ શુક્લનું નામ વહેતું કરવામાં આવ્યું છે તેના પગલે કોંગ્રેસના ધારાસભ્યોમાં વ્યાપક રીતે અસંતોષ પ્રવર્ત્યો છે અને તેનો સીધો લાભ ભારતીય જનતા પાર્ટીને મળે, કારણ કે ભાજપની જે રણનીતિ છે તે પહેલેથી જ 3 ઉમેદવારો આ રાજ્યસભાની ચૂંટણી માટે ઊભા રાખવા તે પ્રમાણે તેમની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી છે। જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે ત્યાં સુધી આજે વિધાનસભા સત્રની બેઠક પહેલાં જ, એટલે કે ચૂંટણી યોજાય તે પહેલાં જ, એટલે રાજ્યસભાની ચૂંટણી યોજાય અને ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસ સુધીમાં જે કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે તે ગુજરાત કોંગ્રેસ ચોક્કસ રીતે એકદમ પડતીના આરે આવી ગઈ હોય તેવી પ્રતીતિ થયા વિના રહેતી નથી। ખાસ કરીને વિધાનસભાના ધારાસભ્યોએ જે પ્રતિક્રિયા આપી છે અને મીડિયા સમક્ષ ખુલ્લે અહમ રીતે
જે રીતે વિરોધ વ્યક્ત કર્યો છે તે પૈકી જે ચર્ચામાં નામ વહેતા થયા તેમાં રાજીવ શુક્લ સામે તો વિરોધ વ્યક્ત કર્યો જ છે, પરંતુ એક સિનિયર નેતા કહી શકાય, યુવા નેતા કહી શકાય એવા શક્તિસિંહ ગોહિલ સામે પણ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અને આ ધારાસભ્યોએ એવી પ્રતિક્રિયા મીડિયા સમક્ષ પણ રજૂ કરી છે કે પોતે જે સૂચવેલા હતા નામ તે નામમાંથી પસંદગી નહીં થતાં તેઓનો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. એટલે કે પોતે સૂચવેલા નામમાંથી નિશ્ચિત રીતે જાહેરાત કરવામાં આવતી નથી અથવા તે જો ઉમેદવારની પસંદગી કરવામાં આવતી નથી તો ધારાસભ્યોનો મત જાણવાની હાઈકમાન્ડે શી જરૂર હતી તેવો પ્રશ્ન પણ હાઈકમાન્ડને પૂછવામાં આવ્યો છે. હાલના તબક્કે કહી શકાય કે સમગ્રતઃ બાતમાં ધારાસભ્યોએ ખુલ્લેઆમ મીડિયા સમક્ષ આવીને અનેક સિનિયર ધારાસભ્યો ડૉક્ટર સીજે ચાવડા, બલદેવજી ઠાકોર, ભરતસિંહ ઠાકોર આ સહિતના ધારાસભ્યોએ જે નિવેદનો આપ્યા અને તેમાં હમણાં પણ મંતવ્ય ન્યૂઝ પાસેથી જે રીતે સિનિયર નેતા કહી શકાય જયરાજસિંહ પરમારે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે, એટલે ન માત્ર વિધાનસભાના ધારાસભ્યો જ પરંતુ કોંગ્રેસના સિનિયર નેતાઓએ પણ જે પણ ઉમેદવારોના નામ વહેતા કરવામાં આવ્યા છે તે સંદર્ભમાં અસંતોષની લાગણી વ્યક્ત કરી છે. બીજી બાજુ જોઈએ તો જ્યાં સુધી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કે જે પણ વિધાનસભામાં પ્રતિનિધિત્વ ધારાસભ્ય તરીકે કરી રહ્યા છે તેઓના સંદર્ભમાં જોઈએ તો તેઓએ હાલના તબક્કે કશું પણ કહેવાનો ઇનકાર સ્પષ્ટ રીતે મીડિયા સમક્ષ કર્યો છે. ત્યારે કહી શકાય કે અપડેટ્સ જે પ્રાપ્ત થયા છે, હજુ હમણાં જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ હાલના તબક્કે અમિત ચાવડાએ પણ આ સમગ્ર ધારાસભ્યોનો જે અસંતોષ છે તેના સંદર્ભમાં હાઈકમાન્ડ સમક્ષ પોતાની રજૂઆત કરી છે. એટલે શક્ય છે કે હજુ પણ આવતીકાલે જ્યારે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે આ અસંતોષને ખાડીને અન્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવે ને તેમાં ગુજરાતના ઉમેદવારની પસંદગી કરવામાં આવે, રાજીવ શુક્લના સ્થાને ઉમેદવારની પસંદગી કરવામાં આવે એ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જો આ પરિબળો નહીં સર્જાય અને જો હાઈકમાન્ડ તેના વલણ ઉપર મક્કમ રહેશે તો ચોક્કસ રીતે ગણિતની દ્રષ્ટિએ જોઈએ છે તે રીતે ભાજપ તેનો રાજકીય લાભ ચોક્કસ રીતે ખાટી જશે. અને હાલના તબક્કે તેની જે 3 બેઠકો રાજ્યસભામાં છે તે રાજ્યસભામાં 3 બેઠકો યથાવત રહે અને તે યથાવત રાખવામાં ભાજપની રણનીતિ ચોક્કસ રીતે કારગત નીવડે તો નવાઈ નહીં ગણાશે. સમગ્રતઃ રીતે રાજ્યસભામાં આજની તારીખનું જે ગણિત છે તે દ્રષ્ટિએ જોઈએ તો તે ગણિત પણ હું જે આંકડાકીય માહિતીની દ્રષ્ટિએ જોઈએ તો સમગ્રતઃ ગુજરાત વિધાનસભામાં હાલના તબક્કે સમગ્ર વિધાનસભાની કુલ બેઠકો 182, તે પૈકી હાલના સમયમાં 2 બેઠકો ખાલી પડી છે, એટલે કે 180 વર્તમાન ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોનું કુલ સંખ્યાબળ છે. જે પૈકી ભાજપની પાસે જોઈએ તો 103 ધારાસભ્યો છે, કોંગ્રેસ પાસે 73 ધારાસભ્યો છે, બીટીપીના 2 અને 1 અપક્ષના ધારાસભ્ય વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. રાજ્યસભાનું જે રીતે ગણિત મંડાય છે તે મુજબ જેટલી રાજ્યસભાની બેઠક ખાલી પડી હોય એટલે હાલના તબક્કે ગુજરાતમાં જો વાત કરીએ તો ગુજરાતમાં 4 બેઠકો ખાલી પડી છે, તેમાં 1 અંકનો ઉમેરવો પડે છે. એટલે આપણે ત્યાં જે 4 બેઠકો ખાલી પડી છે તેમાં 1 ઉમેરાય એટલે તેનું ગણિત જો જોઈએ તો 5 થાય. એટલે હાલમાં ભાજપ, કોંગ્રેસ અને તમામ ધારાસભ્યો મળતા તે સંખ્યા કુલ જે સંખ્યા 180 છે. એટલે હાલના જે બોરવા હડફના ધારાસભ્યો છે તેને ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે અને દ્વારકાના ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે. એટલે કુલ સંખ્યા વિધાનસભાની જે છે તે 180 છે અને આ 180 છે તેને 5 વડે ભાગવામાં આવે છે. આ 5 વડે ભાગતા તેનો જે આંકડો આવે છે તે જે 180 ને 5 વડે ભાગતા એ આંકડો જે આવે તેમાં 36 થાય છે અને એ 36માં જો એક સંખ્યા જે ઉમેરવાની હોય છે એટલે 37ની સભ્ય સંખ્યા થાય છે. સમગ્રત રીતે હાલના તબક્કે જે બેઠકો હોય છે તેનું ગુણાંકન કરીએ તો 2-2 બેઠકો તેના ફાળે આવે છે. એટલે કુલ ભાજપને જ્યારે સંખ્યાબળ ધારાસભ્યોનું જોઈએ તો તેના માટે 111નો આંક હાંસલ કરવો પડશે, જ્યારે કોંગ્રેસની પાસે જે સંખ્યાબળ છે તે હાલના તબક્કે 73નું રહેલું છે. પરિણામે કહી શકાય કે ભાજપ પાસે જે ધારાસભ્યો ખૂટે છે તે કોંગ્રેસમાંથી આવવા માટે તત્પર બન્યા છે. હાલના તબક્કે જે અસંતોષ છે તેનું પરિણામ જો દિલ્હી હાઈકમાન્ડ તેના મત ઉપર મક્કમ રહેશે તો ચોક્કસ રીતે ભાજપ તેની રણનીતિમાં સફળ થઈ શકે તેમ છે તે આ ગણિત ઉપરથી સમજાઈ શકે છે. પરિણામે હવે અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી હાલના તબક્કે સત્તાવાર જાહેરાત ક્યારે થશે તે પણ જોવાનું રહેશે. બીજી બાજુ ભાજપ દ્વારા ત્રીજો ઉમેદવાર જાહેર કરવાની કવાયત પણ સંપૂર્ણતઃ તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પરિણામે જો દિલ્હી હાઈકમાન્ડ તેના વલણ ઉપર મક્કમ રહે તો ભાજપ દ્વારા પણ ત્રીજો ઉમેદવાર ઊભો રાખીને 3-3 બેઠકો
રાજ્યસભા હાંસલ કરે અને વર્તમાન સ્થિતિ જે છે તે યથાવત રાખવામાં ભાજપ પોતાની રણનીતિમાં સફળ થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના હાલના ધારાસભ્યોએ જે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે તે અસંતોષને ખાળવા માટે દિલ્હી હાઈકમાન્ડ પોતાની રણનીતિ કઈ અપનાવશે. આવતીકાલે જ્યારે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે, 3:30 સુધી તે સમય પૂર્ણ થશે, ત્યારે તે સમય સુધીમાં કોંગ્રેસ તરફથી કયા રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરશે તે પણ જોવાનું રહેશે. આખરે કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસ, તેમાં કોંગ્રેસને રાજકીય નુકસાન અને ખાસ કરીને મધ્યપ્રદેશ પછી તેની સીધી અસર જે રીતે વર્તાય છે તે ગુજરાત ઉપર પણ વર્તાય છે. પરિણામે કહી શકાય કે ભાજપ તેનો પૂરેપૂરો લાભ ખાટીને રાજ્યસભામાં પોતાની 3 બેઠકો યથાવત રાખે તે સંજોગો દૂર નથી તેવું હાલની પરિસ્થિતિ પરથી કહી શકાય. જી બિલકુલ, કોંગ્રેસના ધારાસભ્ય જોડાઈ ગયા છે આપણી સાથે, પ્રતાપ દુધાત. પ્રતાપ સર, જણાવશો કે જે રીતે માહિતી સામે આવી રહી છે કે જે રાજ્યસભાના જે ચૂંટણીનો જે મામલો છે તેને લઈને, ઉમેદવારોના નામને લઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં ડખા જોવા મળી રહ્યા છે. કોઈ પણ જગ્યાએ ડખો નથી. હાઈકમાન્ડ એમનો નિર્ણય સાલ સુધીમાં ડિક્લેર કરશે અને કોંગ્રેસ પાર્ટી કોઈ પણ ઉમેદવારને મોકલશે અને રાજ્યસભામાં મોકલવા માટે અમે મતદાન કરશું. મારો અવાજ આવી રહ્યો છે? હા જી, આપનો અવાજ આવે છે. મેં જવાબ પણ કર્યો, તમને ત્યાં અવાજ આવે છે કે નહીં ખ્યાલ નથી. પ્રતાપભાઈ, ક્યાંક ને ક્યાંક આ જે કોંગ્રેસમાં જે ડખો છે તે કયા કારણોસર, અને ભાજપ ક્યાંક ને ક્યાંક આનો લાભ લઈ રહી છે? પ્રતાપભાઈ, ભારતીય જનતા પાર્ટીની કુનેહ છે, ભારતીય જનતા પાર્ટીની જૂની આદત છે, એ પ્રમાણે એની કાર્યવાહી કરી રહ્યા છે. મીડિયા મારફત લોકોના નામ છગાવી અને કોંગ્રેસની ફૂટ પાડવાનો પ્રયાસ છે, પણ કોંગ્રેસના ધારાસભ્યો મનોબળ મક્કમ રાખી અને ભારતીય જનતા પાર્ટીને મૂંતોડ જવાબ આપવા માટે તૈયાર છે. એટલા માટે કે ભૂતકાળની અંદર જેટલા ધારાસભ્યોએ ભૂલ કરી છે, ગુજરાતની પબ્લિક આટલી હોશિયાર ને શાણી છે, એ કળવા ના દે પણ ગમે તેવા સમરબંધી હોય એમને મતદાનના લોકશાહી પર્વની અંદર પેટા ઇલેક્શનોમાં બધાને ઘર ભેગા કર્યા છે. એટલે એક અંદરથી કોઈ પણ ધારાસભ્યને ડર હોવો પણ જોઈએ, અને આવી કોઈ પણ ધારાસભ્ય ભૂલ કરશે તો એને આ પ્રજા પાઠ ભણાવશે. જે નિવેદનો છે કોંગ્રેસના જ નેતાઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે કે જે ડખા થાય છે કોંગ્રેસની અંદર તેને લઈને, સીજે ચાવડાએ પણ જણાવ્યું. નિવેદનો જે થયા છે, કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ લોકશાહીમાં માનનાર પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટીની અંદર હર કોઈ વ્યક્તિને પોતાની વાત કરવાનો, વાત મૂકવાનો અધિકાર છે. ભારતીય જનતા પાર્ટીની જેમ તાનાશાહીવાળું અમારી પાર્ટીની અંદર વર્તન નથી. અમારા નેતાઓ પણ અમને સંપૂર્ણ પ્રમાણે બોલવાનો હક આપે છે અને પોતપોતાની વાતો પોતપોતાના ક્રાઇટેરિયાની અંદર લોકશાહી ઢબે લોકો પોતાની વાત કરતા હોય છે. બિલકુલ, તમે સ્પષ્ટ છો કે જે રીતે સીજે ચાવડાએ જે નિવેદન આપ્યું છે તેને લઈને? સીજે સાહેબના નિવેદનથી મને ખ્યાલ નથી, વિધાનસભા ચાલુ હતી એટલે આપ નિવેદન શું એ બોલ્યા છે મને ખ્યાલ નથી, કારણ કે મારું વિધાનસભાની અંદર સત્ર ચાલુ હતું. સીજે સાહેબના નિવેદનની મને કોઈ ખ્યાલ નથી એટલે એમાં હું કંઈ કહેવા માંગતો નથી. તેમની ઉપર તમને શ્યોરિટી આપી છે? સોરી, જ્યારે સીજે ચાવડા જ્યારે નિવેદન આપ્યું તો સીજે ચાવડાએ એવું જણાવ્યું હતું કે કોંગ્રેસમાં જે રીતે આંતરિક દખા ચાલે છે તેમના પર તેમણે સહમતિ દર્શાવી છે. પ્રતાપભાઈ, એ એમનો વ્યક્તિગત મત હોઈ શકે, મારા મત પ્રમાણે કોંગ્રેસમાં કોઈ ડખો નથી. કોંગ્રેસ આખી અકબંધ છે અને ભારતીય જનતા પાર્ટી એમાં આ વખતે સક્સેસ એટલા માટે નથી રહેવાની. ભૂતકાળની અંદર અહેમદભાઈ વખતે પણ એને પ્રયાસ કર્યો, સીજેભાઈએ તો આ જે આન્સર આપ્યો તેની ઉપર આપણે શું કહેશો? તમે પણ જવાબ મળશે, અમારી પાસે સ્પષ્ટ બહુમતી છે અને મારા બે સીજે સાહેબના આન્સર ઉપર હું કહી ના કહી શકું, કારણ કે મારા સિનિયર નેતા છે અને સીજે સાહેબના નિવેદન ઉપર હું કંઈ કહેવા માંગતો નથી. જી બિલકુલ, હાલના તબક્કે હજુ સત્તાવાર રીતે કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી, ત્યારે ધારાસભ્યોએ આ નિવેદન આપવાની કેમ જરૂર પડી, શું કહેશો તમે?
એ બારામાં હું કંઈ કહેવા માગતો નથી, એમનું પોતાનું વ્યક્તિગત નિવેદન હોઈ શકે, પાર્ટી નિવેદન નથી, પાર્ટીના સ્પોક પર્સન તરીકે એમણે નિવેદન ના આપ્યું છે, હું વ્યક્તિગત મારી વાત કરું છું, એમ વ્યક્તિગત એમની વાત કરી હશે, એમાં હું કંઈ કહેવા માગતો નથી. નહીં નહીં પ્રતાપભાઈ, હું તમને એમ પૂછું છું કે કોંગ્રેસ તરફથી હજુ સત્તાવાર રીતે રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી, ત્યારે ધારાસભ્યોએ આ રીતે ખુલ્લેઆમ મીડિયા સમક્ષ વિરોધ શા માટે વ્યક્ત કર્યો, તમે શું કહેશો? એ બારામાં મારે એટલા માટે કંઈ કહેવાનું નથી, હર કોઈ વ્યક્તિ પોતાની વાતો પોતપોતાના લોકશાહી ઢબે કરી શકતા હોય ને કરતા હોય, અને એ અમારી પાર્ટીની આંતરિક વાતો કરવામાં અમને કોઈ રોકતું પણ નથી. પણ હું તમને શ્યોરિટી અને ગેરંટી એટલી આપી શકું, કાલે બે રાજ્યસભાના અમારા ફોર્મ ભરાશે અને અમારા બંને ઉમેદવારો જીતવા જઈ રહ્યા છે. આ તમારો જે અસંતોષ છે કે જે રજૂઆત છે, જે નિવેદનો આવે છે, તેનો સીધો લાભ ભારતીય જનતા પાર્ટીને થઈ રહ્યો છે એવું તમે માનો છો, અને કોંગ્રેસને રાજકીય રૂપે નુકસાન થઈ રહ્યું છે એવું તમે માનો છો? એક પણ ટકાનું નુકસાન કોંગ્રેસ પાર્ટીને નથી, ભારતીય જનતા પાર્ટી એમના જે ભૂતકાળની અંદર પૈસાના ખરીદ ફરોશથી જે કાર્યવાહી કરી હતી, આખા હિન્દુસ્તાન આજે દેશ જાણી રહ્યો છે, દેશ આખો બરબાદ થઈ રહ્યો છે, બેંકો ઉઠી રહી છે, શેરબજાર તૂટી રહ્યું છે, અને ડોલર અડવાણીની ઉંમર કરતાં પણ વટાવી ગયો છે. આ પરિસ્થિતિની અંદર, દેશની આર્થિક કટોકટીની અંદર આજે બેંકો ઉઠાડી અને કોંગ્રેસના ધારાસભ્યો ખરીદવાનો પ્રયાસ થતો હશે, અને કોઈ પણ જગ્યાએ આપણે જોયું પણ છે કે અહેમદભાઈ વખતે પણ જે પૈસા વપરાણા હતા નોટબંધી પછી, સૌથી મોટું સ્કેન્ડલ કોઈ હોય તો આ ધારાસભ્ય ખરીદ ફરોશની અંદર. કોંગ્રેસ વખતે આવી કોઈ વસ્તુ થઈ જ નથી, આ દેશને શેર માર્કેટ ડાઉન આવ્યું જ નતું. પ્રતાપભાઈ, જ્યારે કોંગ્રેસની સરકાર હતી તે વખતે આવા કોઈ પગલા થયા નતા, શેર માર્કેટ ડાઉન કે કોઈ પણ વસ્તુમાં ગફલત થઈ જ ન હતી? શેર માર્કેટ ડાઉન આવ્યું નતું, પણ 2900 પોઈન્ટ તૂટવો, કોંગ્રેસ ટાઈમની અંદર ડોલરની વાતો આજના વડાપ્રધાન ત્યારે કહેતા હતા કે મનમોહનસિંહની ઉંમર વટાવી કે આજે 74ની આજુબાજુ ડોલર પહોંચ્યો છે, આર્થિક દેવાની અંદર આજે આખો દેશ ડૂબી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની વાતો અલગ હતી, અને જેણે હકીકત કરી છે, દેશ વેસવા બેઠા છે ત્યારે આ લોકોએ લોકોને ગુમરાહ કરી ખરીદ ફરોશથી લોકશાહીને ખૂન કરવા જઈ રહ્યા છે, અને ખરીદ ફરોશથી પોતાની લોકશાહી ટકાવવા માટેના મરણીયા પ્રયાસ કરે છે. પણ આ કોંગ્રેસ અંગ્રેજોને હટાવી અને આ દેશની અંદર આવેલી છે. આ કોંગ્રેસ સત્તાની ભૂખ માટે ક્યારેય રહી નથી, સત્તા માટે ક્યારેય કશે ભાગી નથી. કોંગ્રેસ એનું કામ કરતી રહેશે, અને ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર પ્રમાણે એ લોકો એના કામ કરી રહ્યા છે. પ્રતાપભાઈ, ભાજપ ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો છે એ વાત સાથે સંપૂર્ણ સંમત, પરંતુ તમે વેચાઈ શા માટે રહ્યા છો એ અંગે તમે શું કહેશો? વેચાણો હું તો નથી, મને વ્યક્તિગત વાત નથી કરી રહ્યો, હું કોંગ્રેસ પક્ષની વાત કરી રહ્યો છું. એ લોકો વ્યક્તિગત તાકાત પણ નથી બતાવી, એટલે વાત એકદમ વ્યક્તિગત વાત નથી કરતો, હું કોંગ્રેસ પક્ષના નેતાઓની વાત કરું છું. ગઈકાલે જ્યોતિરાદિત્ય સિંધિયાએ જે રીતે ભાજપમાં સામેલ થયા અને તરત જ રાજ્યસભાનું પદ મળ્યું, એ વેચાણ ના કહેવાય? નેતાઓની કોંગ્રેસ પાર્ટીએ જ્યોતિરાદિત્ય સિંધિયાને 18 વર્ષની અંદર એમની નાની ઉંમરમાં એના પિતાશ્રીના અવસાન કોંગ્રેસ પાર્ટીને કેબિનેટ મિનિસ્ટર સમજી લો. જ્યોતિરાદિત્ય સિંધિયા છે એનો મધ્યપ્રદેશનો મામલો છે, અને જ્યોતિરાદિત્ય સિંધિયા જે અહીંયા લોકશાહી ઢબે પોતે રાજા કહેવાતા હતા, પણ ભારતીય જનતા પાર્ટીની અંદર જઈ અને એની સુપરિસ્થિતિ નિર્માણ થઈ આવનાર દિવસોમાં તમને પણ જોવા મળશે. પ્રતાપભાઈ, હવે રાજ્યસભામાં શું પરિસ્થિતિનું સર્જન થશે તમને શું લાગી રહ્યું છે? છેલ્લી પ્રતિક્રિયા તમે શું કહેશો? બિલકુલ પ્રતાપભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરવા માટે. રાજ્યસભાની ચૂંટણીનો જે મામલો છે તેને લઈને આપણે વાત કરી રહ્યા છીએ. આપને જણાવી દઈએ કે ભાજપ ત્રીજા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે.
તે નામને લઈને સસ્પેન્સ અત્યારે યથાવત જોવા મળી રહ્યું છે. કોંગ્રેસમાં સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં સંતોષનો માહોલ છે અને તેનો લાભ ભાજપ લઈ શકે છે. ત્રીજી બેઠક જાળવી રાખવા માટે ભાજપ કમર કસી રહ્યું છે. આપને જણાવી દઈએ, કોંગ્રેસના બે સંભવિત ઉમેદવાર પહેલા પક્ષમાં બબાલ થઈ ગઈ છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ત્રીજા ઉમેદવારને મેદાનમાં ઉતારશે અને કોંગ્રેસમાં અસંતોષનો લાભ છે તેને લઈને અસંતોષનો જે માહોલ છે તેનો લાભ ભાજપ ક્યાંક લઈ શકે છે અને ત્રીજા ઉમેદવારની અંગે છેલ્લી ઘડીએ સસ્પેન્સ જોવા મળી રહ્યું છે અને આજ સાંજ સુધીમાં ત્રીજા નામની જાહેરાત થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અને ત્રીજી બેઠક જાળવા માટે ભાજપ કમર કસી રહી છે અને કોંગ્રેસના બે સંભવિત ઉમેદવારની જાહેરાત સમય પાર્ટીમાં બબાલ જોવા મળી છે અને ભાજપ આ બબાલનો લાભ લેવા માટે મેદાને ઉતરી છે. કોંગ્રેસ બે બેઠક ન જીતી શકે તેના માટે ભાજપ દ્વારા વ્યૂહરચના પણ બનાવવામાં આવી છે. સાથે જ અરુણ લાઈવ અરુણ શાહ જોડાઈ ગયા છે અમારી સાથે લાઈવ. અરુણ, જણાવશો કે જે રીતે માહિતી સામે આવી રહી છે રાજ્યસભાને લઈને, રાજ્યસભાની જે કહી શકાય કે તેને લઈને કોંગ્રેસમાં જે આંતરિક ડખો જોવા મળી રહ્યો છે તો તેનો લાભ ક્યાંક ને ક્યાંક ભાજપ લઈ રહી છે, શું કહેશો આપ? ગુજરાતમાં જે ચાર રાજ્યસભાની બેઠકો ખાલી પડી છે ત્યારે હાલના તબક્કની જે સ્થિતિ છે તેમાં ત્રણ બેઠકો રાજ્યસભાની ભાજપ પાસે છે ને એક બેઠકો કોંગ્રેસ પાસે છે. ત્રણે ત્રણ બેઠકો યથાવત જાળવી રાખવા માટે ભાજપે તેની રણનીતિ ઘડી કાઢી છે અને આ રણનીતિનો પૂરેપૂરો ફાયદો હાલના તબક્કે જે કોંગ્રેસની પરિસ્થિતિનું સર્જન થયું છે ને આંકડાકીય દ્રષ્ટિએ જે માહિતી પુરવાર થાય છે તે મુજબ કોંગ્રેસના ફાળે જે હાલના તબક્કે બે બેઠક આવે છે તેમાંથી એક બેઠક હાથમાંથી સરકી જાય અને એ બેઠક ભાજપ કબજે કરવામાં સફળ થાય તે પ્રમાણેની રણનીતિ ભાજપ દ્વારા ઘડી કાઢવામાં આવી છે. હાલના તબક્કે જે કોંગ્રેસના ધારાસભ્યોએ પોતે મીડિયા સમક્ષ આવીને જે અસંતોષ વ્યક્ત કર્યો છે, હજુ સૌથી મહત્ત્વની વાત સમગ્ર પ્રકરણમાં એ છે કે જ્યાં સુધી સત્તાવાર જાહેરાત પણ દિલ્હી હાઈકમાન્ડ દ્વારા રાજ્યસભાના ઉમેદવારો અંગે કરવામાં આવી નથી તે પહેલાં જે રીતે ધારાસભ્યોએ પોતાનો અવાજ રજૂ કર્યો છે ત્યારે તેના સંદર્ભમાં ચોક્કસ રીતે કહી શકાય કે ગુજરાત કોંગ્રેસને આ જે વાતાવરણ ને વર્તન જે સર્જાયું છે, ધારાસભ્યોએ જે રજૂઆત કરી છે તે ચોક્કસ રીતે કોંગ્રેસને રાજકીય નુકસાન કરતા છે એમ હાલના તબક્કે લાગી રહ્યું છે. હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે ભાજપ જે ત્રણ ઉમેદવારો ઊભા રાખશે તો ત્રીજા ઉમેદવારને કયા ઉમેદવારની પસંદગી કરશે અને તેની સત્તાવાર જાહેરાત ક્યારે કરે છે. તો કોંગ્રેસનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે કોંગ્રેસ દ્વારા પણ હજી સુધી સત્તાવાર રીતે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. એટલે કહી શકાય કે જે પણ નામ વહેતા કરવામાં આવ્યા છે તે પછી તેનું રિએક્શન જોવા માટે કદાચ દિલ્હી હાઈકમાન્ડે આ રણનીતિ અપનાવી હોય અને દિલ્હી હાઈકમાન્ડે અત્યારે જોઈ લીધું કે જે પણ પરિસ્થિતિનું સર્જન થયું તેમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાના સૂચવેલા નામો પૈકીના નામની પસંદગી નહીં થતાં અન્ય નામ જેવી રીતે દિલ્હી હાઈકમાન્ડ તરફથી વહેતા કરવામાં આવ્યા તેના પગલે જે ધારાસભ્યોએ રજૂઆત કરી તેનાથી કોંગ્રેસને ચોક્કસ રીતે નુકસાન છે અને ગુજરાતમાં પણ કોંગ્રેસને મોટા પ્રમાણમાં ફટકો પડે તેમ છે અને તેનો સીધો લાભ જ્યારે ભારતીય જનતા પાર્ટીને મળી શકે તેમ છે. ત્યારે આજે મોડી સાંજ સુધીમાં હજુ પણ કોંગ્રેસ પાસે તક છે. આવતીકાલે જ્યારે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે ગુજરાતના જ ઉમેદવારને પ્રતિનિધિત્વ આપીને આ જે ધારાસભ્યોએ રજૂઆત કરી છે તેમની રજૂઆતને સાંભળવામાં આવે. કારણ કે જે રીતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કે જેઓ પોતે પણ વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે તેમના દ્વારા હાઈકમાન્ડને અત્યારે એલર્ટ કરવામાં આવ્યું છે અને જે પણ ધારાસભ્યોએ રજૂઆત કરી છે તે સંપૂર્ણતઃ આ અંગેની વાત દિલ્હી હાઈકમાન્ડને પહોંચાડવામાં આવી છે. ત્યારે દિલ્હી હાઈકમાન્ડ પણ આ ધારાસભ્યોની રજૂઆત હકારાત્મક રીતે લેશે અને લાગી રહ્યું છે કે મોડી સાંજ સુધીમાં આ સંદર્ભમાં દિલ્હી હાઈકમાન્ડનું વલણ બદલાશે એવું હાલના સંજોગોમાં લાગી રહ્યું છે. પરંતુ આખરે શું થશે તે જોવાનું રહેશે. આવતીકાલે જ્યારે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ બપોરે 3 વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્ર ભરી શકાશે. સમગ્ર રીતે કોંગ્રેસની રણનીતિ પ્રમાણે તેઓ ગુજરાતના ઉમેદવારને પ્રતિનિધિત્વ આપે તો તેમનું જે યથાવત ઘીના ઠામમાં ઘી ઢળી જાય તો નવાઈ નહીં. પરંતુ ભાજપ જો ઉમેદવાર ગુજરાત સિવાયનાને પ્રતિનિધિત્વ ઉમેદવાર તરીકે આપશે તો ચોક્કસ રીતે ગુજરાત કોંગ્રેસને રાજકીય રીતે મોટું
રાજકીય નુકસાન થઈ શકે છે અને તેનો સીધો લાભ ભાજપની રણનીતિ રૂપે ત્રીજા ઉમેદવારને ઊભો રાખીને ભાજપ પૂરેપૂરો લે એવી શક્યતા પ્રબળ બની છે. જી બિલકુલ અરુણ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. રાજ્યસભાની જે ચૂંટણીનો મામલો છે તેને લઈને વહેલી સવારથી જ કોંગ્રેસના નેતાઓ દ્વારા સંતોષનો માહોલ જોવા મળ્યો હતો અને ક્યાંક ને ક્યાંક તેમના કોન્ફિડન્સ પણ જોવા મળ્યો હતો. પણ જેમ જેમ સમય ગયો તેમ તેમ કોંગ્રેસના નેતાઓનો અસંતોષનો માહોલ પણ તેમાં પેદા થયો અને તે લોકોએ શું કહ્યું છે આવો સાંભળીએ.